વેલકમ ટુ શ્રીશ્રીપુર। આ હલવો બનાવવામાં તમે દૂધની જગ્યાએ માવો નાખીને પણ બનાવી શકો છો। તો આજે આપણે માવો નાખ્યા વગર જ દૂધીનો હલવો બનાવીશું। તો આજે આપણે દૂધ સાથે જ દૂધીનો હલવો બનાવીશું। તો તેના માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોશે તે જોઈ લઈએ। તો અહીંયા મેં 1 કિલો દૂધી લીધેલી છે। તો તમે જોઈ શકશો મેં આ રીતની એકદમ પાતળી દૂધી આવે તે લીધેલી છે, કારણ કે તેમાં બી ઓછા હોય છે। તો તમારે આ રીતે પાતળી દૂધી હોય તેવી લેવાની છે, આની અંદર બી ઓછા હોય છે। તેની સાથે જ આપણે લઈશું ડ્રાયફ્રૂટ। તો ડ્રાયફ્રૂટમાં મેં લીધેલા છે કાજુ, બદામ, કિશમિશ, ઇલાયચી પાવડર, એ દૂધ લઈશું અને તેની સાથે જ લઈશું ખાંડ, ઘી। દૂધીનો હલવો બનાવવા માટે ગેસ શરૂ કરી દઈએ। હવે એક કઢાઈ લઈશું, તેમાં આપણે 1 લિટર દૂધ નાખીશું। 1 કિલો દૂધી સામે આપણે 1 લિટર દૂધ લઈ રહ્યા છીએ। 1 કિલો દૂધીની સામે તમે 1 લિટર અથવા તો 1.5 લિટર દૂધ લઈ શકો છો। હવે તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે દૂધ આપણે ફૂલ ફેટવાળું હોય તેવું જ લેવાનું છે, તેનો હલવો એકદમ સરસ બનશે। હવે દૂધને આપણે ગરમ થવા દઈશું અને થોડું ઘાટું થાય ત્યાં સુધી રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જેથી દૂધ નીચે ચીપકે નહીં। અહીંયા આપણે નોનસ્ટિક પેન લીધેલું છે। તમારી પાસે હેવી બોટનવાળું કોઈ પણ મોટું પેન હોય તે લ્યો તો વધારે સારું પડશે। હવે આપણે દૂધને સાઈડ પર ઉકળવા દઈશું, ત્યાં સુધીમાં આપણે દૂધીને ગ્રેટ કરી લઈશું। તો અહીંયા આપણે દૂધી લઈ રહ્યા છીએ। હવે આપણે તેને શું કરીશું, તેનો આગળનો પાર્ટ અને પાછળનો પાર્ટ છે તેને કટ કરી લઈશું। અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે દૂધી તમે લ્યો એ પાતળી હોવી જોઈએ, કારણ કે તેમાં બી ન હોવા જોઈએ। તો આ ખાસ ધ્યાન રાખવાનું છે। હવે તેની છાલ નીકાળી દઈશું। તો આ જ રીતે આપણે બધી જ દૂધીની છાલ નીકાળીને તૈયાર કરી લઈએ। હવે તેના ટુકડા કરી લઈશું, ત્યારબાદ તેને ગ્રેટ કરી લઈએ। આ રીતે વચ્ચેનો પાર્ટ હોય તે નીકાળી દઈશું, તે ન આવવો જોઈએ તે ખાસ ધ્યાન રાખવાનું છે। ઉપરનું જ લેયર હોય તેને જ આપણે ગ્રેટ કરીશું અને જ્યારે તમે ગ્રેટર લ્યો તો ગ્રેટર મોટું હોય તેવું જ લેવું, તેનાથી હલવો બહુ જ સરસ બનશે। તો તમે જોઈ શકશો એક સાઈડથી દૂધ પણ એકદમ સરસ રીતે ઉકળી રહ્યું છે। હવે મેં બધી જ દૂધીને છીણીને તૈયાર કરી લીધેલી છે અને તેનો વચ્ચેનો પાર્ટ પણ નીકાળી લીધેલો છે। હવે આપણે કઢાઈ ગરમ કરવા મૂકી દઈશું। હવે તેમાં નાખીશું ઘી। હવે તેમાં ડ્રાયફ્રૂટ રોસ્ટ કરીશું। તો અહીંયા મેં લીધેલી છે બદામ, તેની સાથે જ લઈશું કાજુ। આ બંનેને આપણે ઘીમાં હલાવતા થોડા શેકી લઈશું, તેનાથી તેનો ટેસ્ટ વધારે સારો આવશે અને દૂધને પણ વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને સાઈડમાં જે મલાઈ જામી ગઈ હોય તેને પણ દૂધની અંદર મિક્સ કરતા જઈએ આ રીતે। તો આ રીતે સાઈડ પર મલાઈ જામવી ન જોઈએ, જામી ગઈ હોય તો આ રીતે તેને ચમચાથી દૂધ સાથે મિક્સ કરતી જવી અને કન્ટિન્યુ સ્ટર કરતા રહેવું। તો તમે જોઈ શકો છો કાજુ અને બદામ પણ સરસ રોસ્ટ થઈ ગયા છે। હવે તેમાં નાખીશું કિસમિસ, મિક્સ કરી લઈશું અને તરત જ ગેસ બંધ કરી દઈએ તો આ કિસમિસ ગરમ ઘી હોય તેમાં શેકાઈ જશે। હવે આ બધું જ આપણે એક પ્લેટમાં નીકાળી લઈએ। હવે તે જ ઘીમાં આપણે દૂધી છીણીને તૈયાર કરેલી છે તે નાખીશું। તો તમે જોઈ શકશો કે મેં દૂધીને કઈ રીતે છીણી લીધેલી છે, સારી રીતે લચ્છા બન્યા છે। હવે આપણે દૂધીને શેકી લઈશું ઘીની અંદર। હવે આપણે વધારે 1 ટેબલસ્પૂન ઘી નાખીશું અને તેને સારી રીતે શેકી લઈએ। તો તમે જોઈ શકશો કે આપણે દૂધીને આ રીતે શેકી લેવાની છે। આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું, કારણ કે દૂધી છે તે કાળી ના પડે એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। દૂધીને આપણે છીણીએ અને તરત જ તેને શેકી લેવાની છે અને તેને કન્ટિન્યુ સ્ટર કરતું રહેવું જેથી કઢાઈ પર ચીપકે નહીં। જ્યારે તમે માર્કેટથી દૂધી લાવો ત્યારે જ તેનો યુઝ કરો, તો જ તેનો હલવો એકદમ સરસ બને છે। તો તમે જોઈ શકશો હું કન્ટિન્યુ હલાવી રહી છું અને ગેસ પણ ફૂલ રાખ્યો છે, ગેસ ધીમો રાખીને શેકવાનું નથી, તો જ તેનો કલર મેન્ટેન રહેશે। તો તમે જોઈ રહ્યા હશો હું બંને બાજુ હલવો બનાવી રહી છું। એક સાઈડ મેં દૂધને મૂકી દીધેલું છે તો દૂધ પણ એકદમ સરસ ઘાટું થઈ ગયું છે અને એક સાઈડ હું દૂધીને શેકી રહી છું। તો આ રીતે કરવાથી આપણો ટાઈમ પણ બચી જશે અને હલવો જલ્દીથી રેડી પણ થઈ જશે। વચ્ચે વચ્ચે દૂધને પણ હલાવતા રહેવું જેથી કઢાઈ પર ચીપકે નહીં અને બીજી બાજુ ગ્રેટ કરેલી દૂધી છે તે પણ કૂક થઈ ગઈ છે ઘી સાથે। તો આજે હું
दूध साथ दूधीनो हलवो बनावी रही छू। दूध साथ बनावेलो दूधीनो हलवो बहुत स्वादिष्ट बने छे। तो तमे मावानो यूज कर्या वगर पण हलवो बनावी शको छो। छीणेली दूधी घी साथ शेकीए तो तेनो टेस्ट वधारे सारो आवे छे। तो घी साथ सारी रीते शेकी लईशू। त्यारबाद आपणे दूधनुं मिक्सर छे ते दूधीनी अंदर नाखीशू। तो दूधीने शेकाता 7 થી 8 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને થોડું પાણી પણ બળી ગયું છે અને એક પાતળું ઘીનું કોટિંગ ગ્રેટેડ દૂધી પર આવી ગયું છે ત્યાં સુધી તેને શેકવાની છે। હવે આપણે શું કરીશું, શેકેલી દૂધીનું મિક્સર છે તે દૂધની અંદર નાખીશું। દૂધ થોડું ઘાટું થઈ ગયું છે, હવે બધું જ મિક્સ કરી લઈશું અને સાઈડમાં જે મલાઈ જામી ગઈ હોય તેને પણ આપણે બધું અંદર મિક્સ કરીને લેતા જશું અને કન્ટિન્યુ હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ હાઈ કરીશું। તો તમે જોઈ રહ્યા છો દૂધ આપણું એકદમ ઘાટું થઈ ગયું છે અને સાઈડમાં જે મલાઈ જામી ગઈ હોય તેને પણ લેતા જશું અને કન્ટિન્યુ હલાવતા રહીશું। હવે તેમાં નાખીશું ખાંડ। તો ખાંડ આપણે નાખીશું તરત જ તેમાંથી પાણી છૂટવા લાગશે, સેપરેટ થવા લાગશે, તો તે પાણીને પણ આપણે સારી રીતે બાળી દેવાનું છે। તો તમે જોઈ શકશો હવે આ એકદમ સરસ ઘાટો થઈ ગયો છે। હજુ આપણે આને વધારે ચડવા દઈશું। તો તમે જોઈ શકશો આમાંથી દાણા પણ બન્યા છે। તો આ આપણો હલવો છે એ દાણેદાર બનશે। તો હવે તમે જોઈ શકશો કે આપણો ઓલમોસ્ટ હલવો રેડી છે। હજુ થોડી વાર હલાવતા તેને ચડવા દઈશું। આ હલવાની અંદર તમારે ગ્રીન ફૂડ કલર નાખવો હોય તો તમે નાખી શકો છો 2 ડ્રોપ્સ જેટલો। તો અત્યારે હું નથી નાખી રહી, કન્ટિન્યુ હલવાને હલાવતા રહીશું, સારી રીતે મિક્સ કરતા જઈશું। તો તમે જોઈ શકશો આપણો હલવો કેટલો સરસ દેખાઈ રહ્યો છે। દૂધ સાથે બનાવ્યો હલવો પણ બહુ જ સરસ ટેસ્ટી લાગે છે। લાસ્ટમાં આપણે 1/2 ટેબલ સ્પૂન ઘી નાખીશું ઉપરથી, તેનાથી એકદમ સરસ ગ્લેઝ આવી જશે હલવામાં અને બહુ જ સરસ લાગશે। હવે તેની અંદર ઇલાયચી પાવડર પણ નાખીશું અને ગેસ બંધ કરી દઈએ। તો અત્યારે હું 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર નાખું છું અને તેની સાથે જ આપણે નાખીશું રોસ્ટ કરેલું ડ્રાયફ્રૂટ। અત્યારે હું હાફ નાખી રહી છું, હાફ આપણે ગાર્નિશિંગ માટે રાખીશું। હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ। તો હવે આપણો હલવો એકદમ તૈયાર છે, બહુ જ ફ્લેવરફુલ હલવો રેડી થઈ ગયો છે। હલવાને આપણે સર્વિંગ બોલમાં લઈ લઈએ। એકદમ દાણેદાર દૂધીનો હલવો તૈયાર થયો છે, બહુ જ ટેસ્ટી હલવો રેડી થઈ ગયો છે। હવે ઉપર થોડા ડ્રાયફ્રૂટ નાખી ગાર્નિશ કરીશું। તો ડિલિશિયસ દૂધીનો હલવો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। તો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલા 2 આઇકન પર ક્લિક કરી દો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને બધાથી પહેલાં મળે। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે।